समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પગલે બનાસકાંઠાની અતિ સંવેદનશીલ મનાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર સુરક્ષા તંત્ર સતર્ક, સ્થાનિક પોલીસ અને બોર્ડર વિંગના જવાનોએ સઘન વાહન ચકાસણી હાથ ધરતા દારૂની હેરાફેરી કરતા બુટલેગરોની હુંકારામ. પાલનપુર ખાતે અમદાવાદ હાઈવે ઉપર ગેસ કટરથી સ્ટેટ બેંકનું એટીએમ કાપવાનો પ્રયાસ કરી રહેલા 4 શખ્સો રંગે હાથ ઝડપાયા. પાલનપુર પશ્ચિમ પોલીસે કાર સહિત 2,50,000 મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ બનાસકાંઠામાં કરાઈ પ્રથમ દર્દીની નિઃશુલ્ક શસ્ત્રક્રિયા. સલાગામના દર્દી ઉપર ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઘૂંટણનું ઓપરેશન કરાતા ગરીબ પરિવારને હાશકારો. વાવની રાજણા કેનાલમાં 2 દિવસમાં જ પાણી ન મળે તો આત્મવિલોપન કરવાની સ્થાનિક ખેડૂતોની લેખિત ચીમકી. ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ગોકળગાયની ગતિએ આગળ વધતી હોય ખેડૂતોએ હોબાળો મચાવી ઠાલવ્યો રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજસ્થાનમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો હવે ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં પણ અનુભવાઈ રહ્યો છે. રાજસ્થાનની ચૂંટણીના પગલે બિનહિસાબી નાણાં તેમજ હથિયારોની હેરાફેરી નિવારવા બનાસકાંઠાની ખૂબ જ સંવેદનશીલ મનાતી અમીરગઢ બોર્ડર ઉપર પણ સલામતી તંત્ર સતર્ક બની ગયું છે. અમીરગઢ બોર્ડર ઉપર બોર્ડર વિંગના જવાનોને તૈનાત કરી દેવાયા છે. કોઈપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વખતે પાડોશી રાજ્યોમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બિન અધિકૃત નાણાં અને પ્રતિબંધિત હથિયારોની હેરાફેરી નિવારવા ચૂંટણી પંચના આદેશ અનુસાર સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પગલે રાજસ્થાનથી ગુજરાત તરફ જતા આવતા વાહનોમાં ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરે તેવી વસ્તુઓ કે નાણાંની હેરાફેરી અટકાવવા ગુજરાતની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ વધુ સતર્ક બની ગઈ છે અને અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ ઉપરાંત બોર્ડર વિંગના હથિયારધારી જવાનોને પણ તૈનાત કરી આક્રમક વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરાઈ છે. ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આવેલી અમીરગઢ બોર્ડર અતિ સંવેદનશીલ મનાય છે. ત્યારે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીના પગલે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ ઉપરાંત બોર્ડર વિંગ અને જીઆરડીના જવાનોને તૈનાત કરી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા નાના મોટા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ શરૂ કરાતા શરાબ સેવન અથવા તો પર્યટનની મજા માણવા જતા ગુજરાતી પ્રવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમીરગઢ પોલીસ, બોર્ડર વિંગ અને જીઆરડીના જવાનોની ટીમ દ્વારા અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચકાસણી હાથ ધરાતા રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવતા બુટલેગરો અને ખેપિયાઓની હુંગ પણ હરામ થઈ ગઈ છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ચેખલા ગામ નજીકથી આજે એક અજાણ્યા આધેડ ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચેખલા ગામની સીમમાં કોયવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાનું જાણવા મળતા સ્થાનિક રહીશોએ અમીરગઢ પોલીસને જાણ કરી હતી, જેના પગલે અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસની તજવીજ હાથ ધરી છે. મૃત હાલતમાં મળેલા આધેડ ઈસમની હત્યા થઈ કે આત્મહત્યા એ રહસ્યનો ભેદ ઉકેલવા અમીરગઢ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નવીન બંધાયેલ એસટી સ્ટેન્ડનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં નવીન એસટી સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં વિલંબ નીતિ અપનાવાતી હોય આલા નવું સ્ટેન્ડ શોભાના ગાંઠિયા જેવું બની રહ્યું છે. થરાદ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નવા એસટી સ્ટેન્ડનું નિર્માણ કરાયું છે. આ નવીન ભવનનું બાંધકામ પૂર્ણ થયાને 2 મહિના વીતી ગયા હોવા છતાં હજી સુધી નવા સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું ન હોય મુસાફર જનતા છતી સગવડે ભારે અગવડ ભોગવી રહી છે. અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે રાત્રિ દરમિયાન બેસવાની જગ્યા પણ ન હોવાથી બહારથી આવતા મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે વહેલી તકે આ સ્ટેન્ડનું લોકાર્પણ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બનાસકાંઠાના થરાદ ખાતે મહિલા કોંગ્રેસના સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. થરાદના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના અગ્રણી નેનાબેન પઢિયારે મગફળી કૌભાંડ, જનધન યોજના તેમજ મોંઘવારીના મામલે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
જ્યારે કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ગાયત્રી બા વાઘેલાએ પણ રાંધણ ગેસના ભાવમાં અસહ્ય વધારાના મામલે ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પ્રભારી ગીતાબેન પટેલ, જિલ્લા મહિલા મોરચાના અગ્રણી નૈનાબેન પઢિયાર, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ, થરાદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન સેન, આંબાબાઈ સોલંકી, રાજપૂત સમાજ પ્રમુખ ડીડી રાજપૂત, પૂર્વ પાલિકા પ્રમુખ પથુસિંહજી રાજપૂત તેમજ થરાદ તાલુકાની મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આજે થરાદ તાલુકાના સ્નેહમિલન કાર્યક્રમમાં હું ઉપસ્થિત થઈ છું, પણ આજની અહીંની અમારી બહેનોની સંખ્યા જોઈ અને આ ભાજપની સરકાર જે માત્ર બહેનોને ખોટા વાયદાઓ આપે છે એના થકી આ બહેનોનો કેટલો રોષ છે એ પણ આજે મને અહીંયા ખબર પડે છે. કેમ કે બહેનોની માત્ર ને માત્ર આ સરકારે ખાલી બહેનોના નામે જ મત લીધા છે, પણ બહેનોની જે વ્યથા છે એ વ્યથાની એને દરકાર કરી નથી. જે બહેનોને એવું કહેવામાં આવ્યું છે કે અમે બહેનોને ચૂલા ન ફૂંકવા પડે અને આખું એની બળે નહીં એના માટે થઈને અમે બાટલા જે છે એ તમને માત્ર 100 રૂપિયામાં આપશું, પણ એ બહેનોને આત્રે આજે બાટલા તમે જોશો તો 1000ની ઉપર આ બાટલાનો ભાવ જતો રહ્યો છે. જે બહેનો પોતે ખેતમજૂરી કરે છે અને જેનું જીવન જે છે એ આ વ્યવહાર જે ગામડાનો જે વ્યવહાર છે એ રીતે જે કરે છે અને આજે જે કેરોસીન જે મળતું હોય છે એ કેરોસીન પણ એણે બંધ કર્યું છે, ત્યારે જે 100 રૂપિયામાં એનું મહિનાનું જે રાશન જે છે એનું મહિનાનું ગુજરાન ચાલતું એ આજે 1000 ઉપરનો જ્યારે બાટલો છે તો એનું કઈ રીતે એને દર મહિનાનું બજેટ જે કરવું એ પણ એક દોહલું થયું છે અત્યારે બહેનો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે અમદાવાદ હાઈવે ઉપર ગેસ કટરથી સ્ટેટ બેંકનું એટીએમ કાપવાનો પ્રયાસ કરી રહેલા 4 શખ્સો રંગે હાથ ઝડપાયા. પાલનપુર પશ્ચિમ પોલીસે કાર સહિત 2,50,000નો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ બનાસકાંઠામાં કરાઈ પ્રથમ દર્દીની નિઃશુલ્ક શસ્ત્રક્રિયા. સલાગામના દર્દી ઉપર ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઘૂંટણનું ઓપરેશન કરાતા ગરીબ પરિવારને હાશકારો. વાવની રાજણા કેનાલમાં 2 દિવસમાં જ પાણી ન મળે તો આત્મવિલોપન કરવાની સ્થાનિક ખેડૂતોની લેખિત ચીમકી. ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ગોકળગાયની ગતિએ આગળ વધતી હોય ખેડૂતોએ હોબાળો મચાવી ઠાલવ્યો રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो, दोड़ो। खेतर में रोज ने टोड़ो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाक छे हवे मुंजाशो नहीं छेने कांटाली तारनी वाड़
ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો, લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો. આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ: બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ્રેમ પાસે, કાંડ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634818101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં છેલ્લા 2 વર્ષમાં જુદી જુદી બેંકોના એટીએમ મશીન તોડવાના તેમજ આખે આખા એટીએમ મશીન ઉઠાવી જવાનો પ્રયાસ કરવાના અનેક બનાવો નોંધાયા છે. જોકે મોટાભાગના બનાવોમાં હજુ સુધી પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં કોઈ સફળતા મળી નથી. ત્યારે પાલનપુરમાં ગેસ કટરથી એટીએમ કાપવાનો પ્રયાસ કરતી ટોળકીને રંગેહાથ ઝડપી લઈ પાલનપુર પશ્ચિમ પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ આર કે સોલંકી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા એ વખતે અમદાવાદ હાઈવે ઉપર લક્ષ્મી વિષ્ણુ કોમ્પ્લેક્ષ આગળ આવેલ એસબીઆઈ બેંકના એટીએમ મશીનનો ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરી રહેલા 4 શખ્સોને આબાદ રીતે રંગે હાથ ઝડપી લીધા હતા. આ કેસમાં પોલીસે મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના નથુભાઈ ઉર્ફે નરસિંહભાઈ સામજીભાઈ ચૌધરી અને દિનેશભાઈ સામજીભાઈ ચૌધરી, બનાસકાંઠાના વડગામ તાલુકાના બલગામના અરુણભાઈ લાલજીભાઈ ચૌધરી અને રમેશભાઈ લાલજીભાઈ ચૌધરીને રંગે હાથ ઝડપી લઈ તેમની પાસેથી ખોટી નંબર પ્લેટ લગાવેલી કાર, ગેસ કટર સહિત કુલ 2,57,420 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલનપુર સિટીના જે ઘટના હમણાં બનેલી એની અંદર વિશેષ ચર્ચા કરીએ તો મહેરબાન એસપી ઇન્ચાર્જ એસપી શ્રી ચાવડા સાહેબનાઓએ કોમ્બિંગનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નારા દરમિયાન અમારા પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સોલંકી અને એનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ હતા. દરમિયાન જે એરોમા સર્કલથી અમદાવાદ તરફ જતા જે રોડ છે એ રોડની પુલ પૂરો થયા પછી જે જમણી બાજુ ઉતરીએ તો એસબીઆઈનું એટીએમ આવેલું છે અને આ એટીએમની બાજુમાં શંકાસ્પદ હિલચાલ માલુમ પડતાં પોલીસે તપાસ કરી તો એક ગાડીની અંદર 4 માણસો બેઠેલા હતા અને જે એટીએમની ઉઠાંતરી માટેના પ્લાન સાથે આવેલા હતા. જે 4 આરોપીઓને પોલીસે હસ્તગત કરેલ છે અને ગાડીની અંદરથી ચેક કરતા એક નવું ગેસ કટર મળેલ છે, નવું પકડ મળેલ છે, નવું જે વાંદરી પાનું છે બધા ન્યૂ બ્રાન્ડ એને ખરીદેલા છે. આ ઉપરાંત ગેસનું સિલિન્ડર અને હાથમાં પહેરવાના જે ડૉક્ટર ગ્લોવ્સ પહેરે છે એ ટાઈપના ગ્લોવ્સ પણ એમાંથી મળી આવેલ છે અને પોતાનો ચહેરો છુપાવવા માટે એટીએમના કેમેરામાં એ ન દેખાય એટલા માટે એણે કાળા કલરના જે મોઢે બાંધવાના કપડાં છે એ પણ એમાં મળી આવેલ છે. આનાથી વિશેષ જે એ લોકોએ પૂર્વ આયોજિત કાવતરું કરેલું હતું જે પણ પ્રસ્થાપિત થઈ છે અને એ કાવતરાના ભાગરૂપે એણે પોતાની ગાડીની નંબર પ્લેટ પણ બદલાવી નાખેલી છે. એટલે આ એક મોટું ચોરી થતાં પોલીસની સતર્કતાને લીધે અટકી ગઈ છે
અત્યારે પોલીસ તપાસ ચાલુ છે. આ માણસોએ આવી કોઈ વારદાત ક્યાંય પૂર્ણ કરી હોય તો એની તપાસ માટે એના રિમાન્ડ માંગીને કાર્યવાહી કરવામાં આવશે. આ આરોપીઓ બનાસકાંઠાના નજીક આવેલા જે ચાણસોલ ગામ છે, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણાના ચારસોલ ગામના છે, અને એમાં બે વ્યક્તિ છે, અરુણ લાલજીભાઈ અને રમેશ લાલજીભાઈ, બે સગાભાઈઓ છે. આ ઉપરાંત નથુ ઉર્ફે નરસિંહભાઈ શામજીભાઈ અને દિનેશભાઈ શામજીભાઈ ચૌધરી, આ ચારે આરોપીઓ એક જ નજીકના બે બે સગાના ગ્રુપમાં આવેલા છે અને એ કાર્યવાહી કરેલી છે. હા, એ તપાસ ચાલુ છે. હાલના સંજોગોમાં એવી કોઈ ઘટના બની હોય તો એના માટે રિમાન્ડની કાર્યવાહી પણ કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર સામે એક પછી એક નવા પડકારો ઉભા થઈ રહ્યા છે, ત્યારે હવે આંગણવાડી કાર્યકરોએ પણ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે. ડીસા તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ આજે ફરી ડીસા શહેરના સાંઈબાબા મંદિરમાં એકત્રિત થઈ સરકાર સામે નારાબાજી કરી હતી. આ મહિલાઓ અત્યારે ઉગ્ર રોષમાં જોવા મળી રહી છે. સરકાર કુપોષણ સામે લડવા માટે આંગણવાડી કાર્યકરોનું શોષણ કરતી હોવાનું બાગલતી આ મહિલાઓ જણાવી રહી છે. આંગણવાડી મહિલાઓના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા બાળકોને જે મેનુ પ્રમાણે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, તે ડિસેમ્બર 2017 થી અત્યાર સુધી આંગણવાડીની મહિલા કાર્યકરોએ પોતાના સ્વખર્ચે લાવીને આપ્યું છે અને તેના બિલો પણ સંબંધિત અધિકારીઓને આપી દેવાયા હોવા છતાં તેમના બિલો હજુ સુધી મંજૂર કરાયા નથી. ત્યારે માનદ વેતનમાં નાના બાળકોને સ્વખર્ચે નાસ્તો પૂરો પાડતી આંગણવાડી કાર્યકરોના બિલો અટકાવી રાખવા પાછળની સરકારી બાબુઓની મનસા ઉપર પણ સવાલ ઉભા થયા છે. અધિકારીઓ કાયદેસરના બિલો મંજૂર કરવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા છે, ત્યારે આજે આ સળગતા પ્રશ્નને લઈ ડીસા તાલુકાની લગભગ 100 જેટલી આંગણવાડી કાર્યકર મહિલાઓએ ડીસાના સાંઈબાબા મંદિર ખાતે એકત્રિત થઈ રોષ ઠાલવ્યો હતો. અને આજ અમે આ બગીચામાં મિટિંગ કરી છે, અમને બિલો નથી મળતા, એના માટે કરીને 1.5 વર્ષથી અમારા બિલો મળ્યા નથી. એનું શું કારણ છે એ માટે અમે બધી બહેનો ભેગી થઈ છે. એનું કારણ અમને દર્શાવો, વારંવાર અમે રજૂઆત કરી છે, કારણ કે બિલો કેમ નથી મળતા. જે બહેનોએ અમને પ્રશ્નો કર્યા એનો પ્રશ્નનો અમે સોલ્યુશન પણ લાવ્યું છે, પણ તે છતાં બી કોઈ બહેનો અમારું સાંભળવા તૈયાર જ નથી. આજ અમારી આ બધી બહેનોને ભેગું થવાનું કારણ એક જ છે કે શા માટે અમને બિલો નથી મળતા એ અમને ખાલી જાણ કરો, એના માટે અમે બધી બહેનો ભેગી થઈ જ છીએ. આંગણવાડીના પ્રશ્નો માટે અહીંયા અમે બગીચામાં આજે બધી બહેનો ભેગા થઈ છે. છેલ્લા 1.5 વર્ષથી અમારા બિલો મળતા નથી અને અમે વારંવાર રજૂઆત કરી છે TDO સાહેબને, અમારા સુપરવાઇઝર બહેનને, CDPA બહેનને, દરેક ઓફિસમાં અમે આવેદનપત્ર આપેલું છે કે અમારા બિલો આપો એમ, પણ અમારા બિલો આપવા જ નથી અને એ લોકો અમારી રજૂઆત સાંભળતા નથી. એટલે અમે આજે અમારી બધી જ બહેનો ભેગી થઈ છે, એટલે અમારા બિલો મળી જાય એવું મહેરબાની કરો એમ. માનદ સેવા આપતી આંગણવાડી કાર્યકરોના ખિસ્સા ખર્ચમાંથી ચૂકવાયેલા નાણાંની ચૂકવણીમાં પણ જો સરકારી અધિકારીઓ ગલ્લા તલ્લા કરતા હોય તો તે ખૂબ જ શરમજનક કહેવાય. ત્યારે આંગણવાડી કાર્યકર મહિલાઓના હિતને લઈ મેદાને ઉતરેલા ગુજરાત પ્રદેશ આંગણવાડી કર્મચારી સભાના પ્રમુખ ચંપાબેન પરમારે પણ સરકારને આકરા શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તેમણે ન્યાય આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓમાં સરકારને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આજે ડીસા ઘટક 1, 2 અને 3 ICDS દ્વારા જે આંગણવાડી બહેનો કામ કરી રહી છે એ આંગણવાડી વર્કર નથી, તો કોઈ કર્મચારી નથી, કોઈ ફિક્સ પગારવાળા કે કશું નથી, એમને કોઈ ગણતરી નથી. એવી મારી માનદ સેવા આપતી મારી બહેનોને પોતાના પૈસા જે રોક્યા 17 ડિસેમ્બરથી ગોળ મસાલા તેલ કે જે કંઈ આંગણવાડીમાં બાળકોના નાસ્તા માટે પોતાના પૈસા ખર્ચીને દુકાનદાર પાસેથી લઈને આવ્યા છે, એવા નાણાં આજે 17 ડિસેમ્બરથી રોકાઈ રહ્યા છે. આજ દિન સુધી 1 રૂપિયો પણ એમના મળેલો નથી, તો આ પૈસા ગયા ક્યાં અને આનો શું? તો આનો મારા સરકારશ્રીને અને તમામ લોકોને મારા પ્રશ્નને, ICDS વિભાગને પણ પ્રશ્ન એ છે કે આ પૈસા ગયા ક્યાં અને નથી મળ્યા તો કારણ શું? આજ સુધી કેમ નથી મળ્યા? રેગ્યુલર અમારી બહેનો દર મહિને બિલો બનાવીને આપતી જ હોય છે. દર મહિને જ્યારે એમના જે પત્રક ભરવાનું હોય, પત્રક 4 ભરવાનું હોય, MPR ભરવાનું હોય, એની સાથે પણ આ બિલો જોઈન્ટ જ કરીને આપે છે. તો આ બિલોનું શું થયું એ પ્રશ્ન માટે આજે બધી બહેનો એકત્રિત થઈ છે. આજે TDO સાહેબને પણ મળવાનું છે, આજે અહીંના ધારાસભ્ય, લોકલ ધારાસભ્યશ્રીને મળવાનું છે, અને અમારા પ્રશ્નો જો હલ નહીં થાય તો આગામી લોકસભા પણ આવી રહી છે અને વિધાનસભા જ્યારે જ્યારે પણ થશે તો આ સરકાર વિરુદ્ધ તમામ આંગણવાડી વર્કરો એક પણ વોટ કોઈને નહીં આપે, એમાં આ સરકારને તો બિલકુલ નહીં જ આપે.
જો બહેનો આટલી એટલી બધી એમનાથી પરેશાન છે અને લોકસભામાં આ એક વોટ નથી બગડવાનું, આ બહેનોના આખા પરિવારના વોટ નહીં મળે, એમના સગાવાલાના વોટ નહીં મળે, એમના પડોશીના વોટ નહીં મળે, તો સરકારે હજુ જાગવાની જરૂર છે અને મારા બહેનોના પ્રશ્નો હલ કરવાની જરૂર છે. આંગણવાડી કાર્યકર મહિલાઓ અત્યારે સરકાર સામે રોષે ભરાયેલી છે અને સરકારી બાબુઓ દ્વારા થતા આર્થિક શોષણને અટકાવવામાં નહીં આવે તો સરકારને તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર પણ રહેવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે સરકાર આ આંગણવાડી કાર્યકરોને ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું. દેશવાસીઓના આરોગ્યની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે અને લાભાર્થી પરિવારો માટે આ યોજના ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજના અંતર્ગત દેશના કોઈપણ નાગરિકને સરકાર દ્વારા આરોગ્ય સેવા વિનામૂલ્યે પૂરી પડાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પણ આયુષ્યમાન યોજના હેઠળ સૌપ્રથમ ઓપરેશન સફળ રીતે પાર પડાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર તાલુકાના સલ્લા ગામના લુહાર પરિવારના સભ્યનું આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે ઓપરેશન કરાયું છે. આ યોજના હેઠળ પાલનપુરની ડ્યુક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે દર્દીનું ઘૂંટણનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનની ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્યએ રૂબરૂ ચકાસણી કરી દર્દીના ખબરંતર પૂછ્યા બાદ આ યોજનાને ગરીબ પરિવારો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ ગણાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજનાનું શરૂઆત કરવામાં આવેલી છે, જે અન્વયે જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો છે આવા કુટુંબોના કાર્ડ કાઢી અને દરેક વ્યક્તિ દીઠ આવા કુટુંબોને જરૂર મુજબ સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવેલી છે, જેમાં કુટુંબ દીઠ અત્યારે 5 લાખ રૂપિયા વર્ષ દરમિયાન સરકારે મદદ માટે આપવાની વ્યવસ્થા કરેલી છે. આ યોજના અંતર્ગત ડ્યુક હોસ્પિટલ પાલનપુર ખાતે એક પ્રથમ વખત બહુ સારી મોટી સર્જરી, જે ની રિપ્લેસમેન્ટ કહેવાય છે, એટલે કે ઘૂંટણનો સાંધો બદલવાની પ્રક્રિયા છે, આ માટેનું એક મોટું ઓપરેશન કર્યું છે, જેની સરકારે 1,30,000 રૂપિયાની રકમ 3 જ કલાકમાં મંજૂર કરી અને આ દર્દીને ફાયદો થાય એ પ્રમાણેની આજે ઓપરેશન કરી અને ડ્યુક હોસ્પિટલમાં આ દર્દીને સારવાર મળેલ છે. આ સિવાય પણ બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 22 દર્દીઓને અલગ અલગ આંખ પછી સર્જરી મેડિસિન વગેરે સારવાર હેઠળ 22 દર્દીઓને અલગ અલગ લાભ મળ્યો છે અને આ લાભ મળવાની પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે. લોકોમાં પણ આ બાબતની જાણકારી વધુ મળે એવી તમામ પાસે અપેક્ષા રાખવામાં આવે છે. આ યોજના ગરીબ દર્દીઓ માટે બહુ આશીર્વાદરૂપ છે અને એનો બધા વધારે લાભ લે એવી અપેક્ષા. સામાન્ય રીતે ઘૂંટણની શસ્ત્રક્રિયા પાછળ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ આયુષ્યમાન ભારત યોજના હેઠળ સલ્લા ગામના બુરાભાઈ લુહારનું ઓપરેશન વિનામૂલ્યે થઈ જતાં ગરીબ પરિવારના દર્દીએ પણ કેન્દ્ર સરકારની આ યોજનાને ઉપકારક ગણાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. મોદી સરકારની આયુષ્યમાન યોજના ભારત મુજબ બહાર પડ્યા, મતલબ અમારો 1.5 લાખનો ખર્ચો હતો, એ સાહેબ તરફથી મોદી સરકાર તરફથી આ યોજનામાં ફ્રી ખર્ચો થયો છે અને કામકાજ બહુ સારું છે અને અમને તકનો સારો લાભ મળ્યો છે. ઢીંચણ નવો નાખ્યો, 1.5 લાખ. સલ્લા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાવની રાજણા કેનાલમાં 2 દિવસમાં જ પાણી ન મળે તો આત્મવિલોપન કરવાની સ્થાનિક ખેડૂતોની લેખિત ચીમકી. ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ગોકળગાયની ગતિએ આગળ વધતી હોય ખેડૂતોએ હોબાળો મચાવી ઠાલવ્યો રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે તાશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સિલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ,
એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, કેવીકેની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263-6081 અને 99048-11108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો. દેવદર્શન હાઇટ્સ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલીડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. Now we are introducing our new feature, food home delivery on ShopSave. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના વાવ તાલુકાના રાચણા ગામના ખેડૂતોને નર્મદાનું પાણી ન મળતા સ્થાનિક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રની હુંઘ હરામ થઈ ગઈ છે. રાચણા કેનાલમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી. ડીમા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રાચણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી ઓછું છોડાતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. આ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા છે. શિયાળુ સિઝન શરૂ થયા અને 20 દિવસ વીતી ગયા હોવા છતાં પાણી મળ્યું ન હોય પાક સુકાઈ રહ્યો છે. ત્યારે વાવ તાલુકાના રાચેણા, ચોથરનેસડા, લોદરાણી અને નાળોદર એમ 4 ગામના ખેડૂતોએ આજે વાવની મામલતદાર કચેરીએ ધસી જઈ કેનાલમાં પાણી છોડવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જો 2 દિવસમાં આ કેનાલમાં પાણી ન છોડાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ આ ખેડૂતોએ ઉચ્ચારી હતી. ભાઈ રાણાભાઈ, ભૂકંપ લોદરાણી તાલુકો વાવ. લગભગ 2017ના વિનાશક પૂર અને 2018માં અતિ દુષ્કાળથી નર્મદા કેનાલમાં પાણી આવતું નથી એટલે અમે અમારા ઘર દાગીના વેચી અને વ્યાજે રૂપિયા લાવી અને જીરાનું વાવેતર કરેલું છે. પણ આજ દિવસ સુધી અમારી માઇનોર લોદરાણી માઇનોર 1 અને 2માં આજ દિવસ સુધી એક દિવસ પણ પાણી આવેલું નથી. અને જો ના છૂટકે પાણી હવે નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને મરી જવાનો વારો આવ્યો છે. તો ના છૂટકે અમારે આત્મવિલોપનની ચીમકી આપી અને અમારે આખા 4 ગામના ખેડૂતો આત્મવિલોપનની ચીમકી આપવાની તૈયારીમાં છે અને પાણી નહીં આવે તો મરી જવાની. આજે અમે વાવ મામલતદાર ઓફિસમાં રાચણા, નાળોદર, ચોથા નેડા, તળાવના અને લોદરણી લગભગ 500-600 ખેડૂતો વાવ મામલતદાર ઓફિસ આવે અને પાણી માટેની માગણી કરી. અગાઉ અઠવાડિયા પહેલાં અમે પાણીની માગણી કરી હતી પણ હજી સુધી પાણી નર્મદાનું મળ્યું નથી. આ દરેક ખેડૂતોને અત્યારે આ અમારી 1000 એકર જમીનમાં અત્યારે જીરું પોખેલું પડ્યું છે પણ અત્યારે પાણી મળતું નથી. એની મિલીભગત અધિકારીઓની છે કે અધિકારીઓ પાણી રનિંગ ચાલુ રાખતા નથી અને જે મેઇન ગેટ ઉપર રોણા કરીને અધિકારી છે એ પાણી એક દિવસ રનિંગ રાખે, બીજે દિવસે પાણી કાપી નાખે છે એટલે ખેડૂતોને પાણી મળતું નથી. એટલે અમે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો પાણી નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન
કરવામાં અમારી ખેડૂતોની ફરજ પણ. બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના મામલે જિલ્લાભરમાં પ્રવર્તી રહેલા ઉહાપો વચ્ચે આજે ધાનેરા ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીના મુદ્દે કિસાન સંઘના આગેવાનો સહિત ખેડૂતોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતોને મગફળીના યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. ત્યારે આજે ધાનેરા ખાતે કિસાન સંઘના આગેવાનો સહિત ખેડૂતોએ મગફળીની ખરીદી માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા નોંધણી કેન્દ્ર ઉપર હંગામો મચાવ્યો હતો અને સરકાર માત્ર દેખાવ પૂરતી ટેકાના ભાવે મગફળી ખરીદતી હોવાના આક્ષેપો કર્યા હતા. ખેડૂતો અને કિસાન સંઘના અગ્રણીઓએ તેમનો આક્રોશ મીડિયા સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ કરાયા બાદ પ્રથમ 5 દિવસમાં નોંધણી કરાવેલ ખેડૂતોની મગફળી પણ હજુ સુધી ખરીદાઈ નથી અને હાલ આ ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. 1 તારીખથી કરી અને અમે નોંધણી કરાવી ઉતાર આપેલ છે તો અમને કે 15 તારીખે દિવસે તમારે આવી દેવાનો. અમે 15 તારીખથી કરીને ધક્કા ખા તો ત્યાં કે દાવ ખેતીવાડી બજાર સમિતિમાં કે દાવ મામલદારમાં અથવા પુરવઠામાં નહીતર દાવ ગોડાવું ધક્કા ખાતા હેરાન થાય પબ્લિક. કોઈ જવાબ કર્મચારી હાજર નહીં હોતો કોઈ સ્થળ ઉપર અને ત્યાંથી એમને ખેતીવાડી ઉત્પાદન કાર્ય થાય આખો દિવસ હેરાન થઈએ છીએ. આજ લગભગ 15 તારીખ એટલે 10 દિવસથી તો ધક્કા ખાતા કંટાળી જાય ભાડે ભાગી ભાગી એના કરે ન તો લે માર્કેટનો ખેડૂત વેચી શકે કે. ચાલુ વર્ષે મગફળીની અંદર પૂરતા ભાવ ન હોવાના કારણે રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો ચાલુ રાખેલ છે અને ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા નિગમને એની ખરીદી આપી છે. પહેલી તારીખે નોંધણીની શરૂઆત થઈ હતી. હજુ સુધી મને જાણવા મળે ત્યાં સુધી 600 ખેડૂતોની નોંધણી થઈ જવા વાયા સમાચાર મળ્યા છે અને ત્યારબાદ તો નોંધણી બિલકુલ બંધ છે. માર્કેટમાં જા તો કે મામલદાર કચેરી જાઓ, મામલદાર કચેરી જાઓ કે પુરઠામ જાઓ, પુરઠામ જાઓ તો કે ત્યાં જાઓ, પણ કોઈ અધિકારી કોઈ મળતા નથી, નોંધણી થતી નથી. માત્ર જે 600 જણની નોંધણી થઈ છે એ દિવસે 15 ટોળાની મગફળીની ખરીદી કરવામાં આવે છે. 10,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે, ફોર્મ આપ્યા છે. જો આ રીતે નોંધણી કરવામાં આવશે તો 2 વર્ષથી મને નહીં લાગતું કે આ ખેડૂતો માલ તોડી શકે. 26,000 ખેડૂતો થાય છે. આજે જાણવા મળ્યું છે કે માત્ર 600 થી 700 ખેડૂતોના ફોર્મ જમા થયા છે અને અને રોજના 2 થી 3 ટોલા મગફળી તોડાય છે. હવે જો વિચાર કરો કે આવી પરિસ્થિતિ રહે તો કેટલા દિવસે આ સરકાર તોડી શકશે. સરકારને હું ચેતવણી આપું છું અને વિનંતી કરું છું કે મહેરબાની કરીને અમારા ખેડૂતોની મસ્કરી કરવાનું બંધ કરે. અમારા ખેડૂતોને આ તમારા ટેકાના ભાવ નથી જોઈતા, અમારા ખેડૂતને એનો ઇજ્જત જોઈએ છે, ઇજ્જત ખાતર માલ વેચે છે. એક દિવસની ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના વક્તાએ કીધું હતું કે ખેડૂતો એક સંઘાથી માલ ન વેચે. તો એ મિત્રને પણ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે મિત્ર, તારા બેંક એકાઉન્ટમાંથી અમારા ખેડૂતોને આપી દે, એના ઇજ્જત સાચવવા ખાતર જો કહેતો હતો કે એક દિવસનો કીધે. અમારા ખેડૂતો માલ નથી વેચતા, એમનો ઇજ્જત બચાવવા ખાતર એમના ખેત પેદાશોનો માલ વેચવા નીકળે છે. માટે મહેરબાની કરીને આ ખેડૂતો વતી હું કાળુભાઈ તરફ સરકારને જ જાગવા માગું છું કે સરકાર જાગી જાય, નહીંતર આવતા સમયમાં એમને પરિણામો ભોગવવા પડશે. અમારા ખેડૂતોને મસ્કરી કરવાનું બંધ કરે. અત્યારે હમણાં હાલમાં ખેડૂતો ધર્મધક્કા ખાઈ રહ્યો છે, નોંધણી કરવાનું બંધ છે. આ મામલે ધાનેરા ખાતે કાર્યરત નોંધણી કેન્દ્રના કર્મચારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા શરૂ થયેલી મગફળી ખરીદીની નોંધણી વખતે 2,300 જેટલા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવી છે અને ખરીદીની પ્રક્રિયા દિવાળી બાદ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 150 ખેડૂત ખાતેદારોની મગફળીની ખરીદી કરાઈ છે. ધાનેરા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ધાનેરા કેન્દ્ર ખાતે હું છું. ત્યાં કુલ 6,000 જેટલા ફોર્મ આવેલ છે. એ પૈકી દિવાળી પહેલાં જે ફોર્મ આવેલા એ તમામની રજીસ્ટ્રેશન થઈ ગયું છે 2,300 જેટલા ફોર્મનું અને એમાંથી ખરીદીની પ્રક્રિયા 1 બાય 1 ચાલુ છે. બીજા જે 2,300 સિવાયના ફોર્મ નોંધવાના બાકી છે એ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. ને હાલ કેટલી ખરીદી કરવામાં આવી છે જે નોંધાણા એમાંથી? ખરીદી 130 થી 150 જેટલોની ખરીદી થઈ છે. ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયાને 2 સપ્તાહ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 150 જેટલા ખેડૂતોની જ મગફળીની ખરીદી થઈ શકી છે. ત્યારે 2,300 ખેડૂત ખાતેદારોની મગફળીની ખરીદી પૂર્ણ કરવામાં લાંબો સમય નીકળી જાય તેવું જણાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતો મગફળીનો પાક લઈ ટેકાના ભાવે વેચવા માટે ધક્કે ચડી રહ્યા હોય
ખેડૂતોનો રોષ સ્વાભાવિક રીતે જ વધી રહ્યો છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 37,100 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 36,900 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,081 થી 1,100 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 732 થી 738, ઘઉંના 393 થી 436, બાજરીના 325 થી 365, મગફળીના 680 થી 875, અડદના 831 થી 1,031, મેથીના 680, ગવારના 826 થી 846, તલના 2,151 થી 2,461, જુવારના 752 થી 838, રચકા બાજરીના 391 થી 408, રાજગરાના 1,261 થી 1,293, તેમજ કપાસના ભાવ 1,060 થી 1,075 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 311 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 93, ઘઉંની 37, બાજરીની 1,426, મગફળીની 16,531, અડદની 73, મેથીની 2, ગવારની 160, તલની 9, જુવારની 18, રચકા બાજરીની 18, રાજગરાની 10 બોરી, તેમજ કપાસની 255 મણની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પગલે બનાસકાંઠાની અતિ સંવેદનશીલ મનાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર સુરક્ષા તંત્ર સતર્ક. સ્થાનિક પોલીસ અને બોર્ડર વિંગના જવાનોએ સઘન વાહન ચકાસણી હાથ ધરતા દારૂની હેરાફેરી કરતા બુટલેગરોની હુંકારામ. પાલનપુર ખાતે અમદાવાદ હાઈવે ઉપર ગેસ કટરથી સ્ટેટ બેંકનું એટીએમ કાપવાનો પ્રયાસ કરી રહેલા 4 શખ્સો રંગે હાથ ઝડપાયા. પાલનપુર પશ્ચિમ પોલીસે કાર સહિત 2,50,000 મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ બનાસકાંઠામાં કરાઈ પ્રથમ દર્દીની નિઃશુલ્ક શસ્ત્રક્રિયા. સલાગામના દર્દી ઉપર ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઘૂંટણનું ઓપરેશન કરાતા ગરીબ પરિવારને હાશકારો. વાવની રાજણા કેનાલમાં 2 દિવસમાં જ પાણી ન મળે તો આત્મવિલોપન કરવાની સ્થાનિક ખેડૂતોની લેખિત ચીમકી. ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ગોકળગાયની ગતિએ આગળ વધતી હોય ખેડૂતોએ હોબાળો મચાવી ઠાલવ્યો રોષ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.